મોરબીના બાયપાસ રોડ ઉપર દીનદયાળ આવાસ યોજના અંતર્ગત 650 જેટલા પ્લોટની ફાળવણી થઈ છે, જેમાંથી અડધા લોકો મકાન બનાવીને ત્યાં વસે છે. આ વિસ્તારમાં ભૂગર્ભ ગટરના ગંદા પાણી ઉભરાઈને રોડ અને રહેણાંક વિસ્તારોની આજુબાજુમાં ભરાઈને પડ્યા છે. તેની દુર્ગંધ અને મચ્છરના ઉપદ્રવથી રોગચાળાની ભીતિ પણ ઊભી થઈ છે. તો ઘણા લોકો આ ગટરના ગંદા પાણીથી ત્રાસીને માલિકોના મકાન છોડીને ભાડાના મકાનમાં રહેવા જતા રહ્યા છે. આ બાબતે સ્થાનિકોએ આક્રમક રજૂઆતો પણ કરી છે. ત્યારે આ બાબતે ચીફ ઓફિસર ગિરીશભાઈ સરૈયાએ જણાવ્યું હતું કે વિસ્તારના ભૂગર્ભ ગટરના કામ માટે ટેન્ડર ઇસ્યુ થયા છે અને ટૂંક સમયમાં શરૂ પણ થશે અને ગટરનો પ્રશ્ન હલ પણ થશે. નગરપાલિકા દ્વારા એ પંડિત દીનદયાળ આવાસ યોજનામાં જે ભૂગર્ભ ગટર બનાવેલી છે એમાં અમુક આગળ જોઈન્ટ બાકી છે. જોઈન્ટના હિસાબે 7-8 મકાનને જેની અરજી આવેલી છે અને એના માટે અમે વર્ક ઓર્ડર પણ ઇસ્યુ કરેલું છે. ત્યારબાદ નગરપાલિકાને મેઇન લાઇન ત્યાં ભૂગર્ભ ગટરની ફંસાચર જાય છે, એની અંદર જોઈન્ટ આપવામાં આવશે એટલે આ પ્રશ્ન સોલ્વ થઈ જશે. ઈ આઈ નગરપાલિકા વાળા જ ખોદી ગયા છે, પણ ઈ ત્યારે હું હાજર નથી અને મને કાંઈ આ ખોદ્યું એ કાંઈ પ્રોબ્લેમ જ ન હતો નહીં. બાજુમાં વાઘરીની છોકરી પડી ગઈ ને તો એ મને કહેવા આવ્યા કે માસી અહીંયા ઓલી છોકરી પડી ગઈ, તમે આવો તો ઓલો જે રોડ બનાવે ને એને મેં ફોન કર્યો. મેં કીધું આ કેને ગટર તોડી, તો એ લોકો કે અમે તોડી. મેં કીધું તો તમે તોડી તો તમે જંતાવો, તો એ લોકો શું કહે કે એ અમારો પ્રોબ્લેમ નથી. મેં તો તારો નથી તો કાંઈ અમારો થોડોક પ્રોબ્લેમ છે, એ તો તમારે કરી જ દેવું પડે ને ફરજિયાત.